રેમડેસિવર ઇન્જેક્શનનો કકળાટ વધતા વહીવટીતંત્ર દ્વારા અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે. રેમડેસિવર ઇન્જેક્શન હવે પાટણમાં ઓનલાઈન મળશે અને પાટણ અને રાધનપુરમાં 28 ડોક્ટરનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં કોરોનાની બીજી લહેરને લઈને સંક્રમિત થતા દર્દીઓની હોસ્પિટલમાં સારવાર માટે રેમડેસિવર ઇન્જેક્શન લાઈફ સપોર્ટ સિસ્ટમ તરીકે કુખ્યાત બની છે અને છેલ્લા 7 દિવસમાં ઇન્જેક્શન લેવા માટે રાજ્યના સમગ્ર ગુજુઓ લાઇનમાં ઊભા રહ્યા છે. ક્યાંક નથીના બોર્ડ તો ક્યાંક કાળા બજાર થઈ ગયાની ફરિયાદો વચ્ચે પાટણ જિલ્લા વહીવટીતંત્રે ઇન્જેક્શન માટે હવે ઓનલાઈન વ્યવસ્થા શરૂ કરી છે, જેને લઈને જરૂરિયાતમંદ પોઝિટિવ દર્દીઓના સગાને ઇન્જેક્શન સમયસર મળી રહેશે. પાટણ રેડક્રોસના ચેરમેન અને ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર મોનિસ શાહે માહિતી આપતા જણાવ્યું કે જિલ્લા કલેક્ટર દ્વારા એક પોર્ટલ બનાવ્યું છે અને તેમાં પાટણ અને રાધનપુરના ડોક્ટરોનો સમાવેશ કરાયો છે. ધારપુરમાં અને ખાનગી હોસ્પિટલમાં ઇન્જેક્શન માટે દર્દીના સગાઓ અહીં તહીં ભટકવું નહીં પડે. દર્દીઓને રિપોર્ટ જેવા કે 90 ઓછું ઓક્સિજન હોય તેમજ આરટીપીસીઆર કે રેપિડ ટેસ્ટ અને સિટી સ્ટોરથી 15 વધારે હોય તેને ઇન્જેક્શન મળી રહેશે. અત્યાર સુધીમાં 326 જેટલા દર્દીઓને ઓનલાઈન નોંધાયા છે અને 154 જેટલા દર્દીઓને ઇન્જેક્શન પૂરવા પણ પાડવામાં આવી રહ્યા છે. જિલ્લા કલેક્ટર શ્રી ગુલાટી સાહેબે એક વ્યવસ્થા કરી છે કે જેમાં એક COVID-19 કરીને વેબસાઇટ બનાવી છે કે જેનું દરેક હોસ્પિટલનું રજિસ્ટ્રેશન તેમાં પાટણ તથા પાટણ જિલ્લાની હોસ્પિટલોને રજિસ્ટ્રેશન આપેલું છે. તેમાં જે પેશન્ટને રેમડેસિવિરની જરૂર હોય તેવા પેશન્ટોનું હોસ્પિટલ દ્વારા રજિસ્ટ્રેશન કરવામાં આવે છે અને એના જે પેશન્ટની ક્રિટિકલ જે જરૂરિયાત છે, એ પેશન્ટ ઇમરજન્સી છે, તે ક્રાઇટેરિયા પ્રમાણે જેમાં સિટી સ્કેન રિપોર્ટ વત્તા પેશન્ટનો આરટીપીસીઆર અને કે પેશન્ટ રેપિડ હોય કે અને બીજા એના લેબ ઇન્વેસ્ટિગેશનોના સપોર્ટ સાથે આ બધા રિપોર્ટને માન્ય રાખી અને જે ક્રિટિકલતા જે પેશન્ટની ગંભીરતા પરિસ્થિતિ પ્રમાણે અને કેટલા લીટર ઓક્સિજનની પેશન્ટને જરૂર છે અને એમાં એનું ઓક્સિજનનું પ્રમાણ કેટલું રહે છે આ ક્રાઇટેરિયાને ધ્યાનમાં રાખી એક શ્રી માન્ય શ્રી કલેક્ટર સાહેબ હસ્તગત એ સોફ્ટવેરમાં રજિસ્ટ્રેશન થઈ અને પેશન્ટોને જે ના સગાને આ ઇમરજન્સી કન્ડિશનમાં દોડાદોડ ના કરવી પડે અને તેમને સહેલાઈથી ઇન્જેક્શન રેમડેસિવિર પાટણ જિલ્લા ખાતે મળી રહે તેના માટે સાહેબે આ ડેવલપ કરેલું છે અને તેમાં એક સવારે 11 વાગે જે રાતે પેશન્ટ દાખલ થાય એટલે સવારે 11 વાગે અને સાંજે 6 વાગે બે ટાઈમમાં એક જે પ્રમાણેના પેશન્ટ રજિસ્ટ્રેશન થયા હોય તે પેશન્ટોનું સાહેબ લિસ્ટ ચેક કરી અને સાહેબના હસ્તગત જ્યાં પણ જે ધારપુરમાં અવેલેબલ હશે તો ધારપુર તથા પ્રાઇવેટમાં જે પણ સ્ટોક અવેલેબલ હોય છે તે પ્રમાણે સાહેબ હસ્તગત. પાટણ જિલ્લાના કોરોના સંક્રમિત વ્યક્તિના પરિવારને અપીલ છે કે આ વ્યવસ્થા માટે કોઈ ખાનગી એજન્સી કે સાયબર કેફે કે મેડિકલ સ્ટોરમાં વ્યવસ્થા નથી કરાય, જેથી ગેરમાર્ગે દોરાવું નહીં. આ વ્યવસ્થા ફક્ત તમે જે ડોક્ટર પાસે સારવાર કરાવી રહ્યા છો તે જ ડોક્ટર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.